સરહદી વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ યથાવત છે. ઉનાળો આવતાની સાથે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. વાવના ચોથા નિસડા ગામે છેલ્લા 15 દિવસથી નથી મળતું પીવાનું પાણી. સરહદી વિસ્તારના કેટલાય ગામોમાં પીવાનું પાણી મળતું નથી, ત્યારે પાણી ના મળવાથી પશુધનને મોટી મુશ્કેલીઓ સર્જાય છે. કેટલી વાર રજૂઆતો કરવા છતાં નથી મળતું પાણી, ટેન્કર દ્વારા પાણી આપવા છતાં નથી મળતું પૂરતું પાણી. બ્યુરો રિપોર્ટ, હાજાજી રાજપૂત સાથે બળદેવ બારોટ, મીરા જંગ ન્યૂઝ, બનાસકાંઠા. મારું નામ પટેલ ઈશ્વરભાઈ. આજથી કમસે કમ 15 દિવસથી ચોથા નિસડાની અંદર પાણી નથી આવતું. લગભગ 250 થી 300 ગાયો જેટલી તરસી મરે છે. દેખો ઉપરાંત લગભગ કમસે કમ પાણી અધિકારીઓ આવીને ચેકિંગ કરી જાય છે. વચમાં ફેક્ટરી હોય કે પેટ્રોલ પંપ છે, ત્યાં પાણી જતું રહે છે. તો મહેરબાની કરીને સરકારને એટલે નમ્ર વિનંતી કે પાણી છોડવામાં આવે તો ગાયો બચી શકે છે. નકા કમસે કમ 10 થી 12 ગાયો તો મૃત્યુ પામે છે. તો અધિકારીઓ આવે એટલી ખાસ નમ્ર વિનંતી કે આવી અને જે બિનકાયદેસર કનેક્શન છે કે ગમે તે જે કાપે તો અમારે પાણી મળે એમ છે, નકા પાણી મળે એમ નથી. આ ચોથનેડા ગામ, વાવ તાલુકાનું ચોથનેડા ગામ છે, છેવાડાનું ગામ છે. અમારે આજે 15 થી 20 દાડા થઈ ગયા પાણી નથી આવતું. હવે પાણી વગર તો અમારે શું કરવું? ગામમાં 3000ની વસ્તી છે. હવે એ વસ્તીને એક ટેન્કર આવે, એક ટેન્કર થાય શું? અને ગાયો બેહકે બેઠી છે, પાણી વગર તરસે મરી ગઈ છે. ગાયોને જીવડા પડ્યા છે, ગાયો મરે છે, ઢોરો તરસે મરે છે. અહીં આવીને તમે આ ગામની મુલાકાત લો તો તમને ખબર પડે કે ખરેખર શું પરિસ્થિતિ છે. એટલે મહેરબાની કરી અને સરકારને વિનંતી છે કે સાંભળે અને કર્મચારીઓ આવીને રૂબરૂ તપાસ કરી જાય અને અમારા ગામને પાણી પૂરતું મળે એવી ગમે તે રીતે વ્યવસ્થા કરો. નકે અમારે પછી અહીંથી હિજરત કરી જવાની અમારે જરૂર પડે એમ છે. હવે તમારે શું કરવું એ તમે સરકાર જાણો, પણ આનો ગમે તે રસ્તો કાઢજો. અને ગાયો મરે છે અમારાથી જોયું જતું નથી, મહેરબાની કરી અને કોઈ પણ રીતે આનો ઉકેલ લાવો એવી અમારી સરકારને નમ્ર વિનંતી છે.